નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વીરાંગીની પટેલ અશ્વમિક વિદ્યાલય પારડી આપણે ગુજરાતી વિષયમાં સંજ્ઞાના પ્રકારો વિશે આગળના વિડીયોમાં જોયું હતું તેમાં આપણે બે પ્રકારોનો અભ્યાસ કર્યો હતો ખ્યાલ છે ને કયા કયા એક તો જાતિવાચક સંજ્ઞા અને બીજો છે વ્યક્તિવાચક સંજ્ઞા આ બે પ્રકારોના આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરી ગયા છીએ તો આજે આપણે બાકીના જે પ્રકારો છે તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે તે પ્રવાહી તો આવે છે એમાં પરંતુ ગણી ન શકાય તેવા પદાર્થો પણ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે અહીં ઉદાહરણ છે જીવલો કહે પોયરા દાળ ચોખા આપું તો ખીચડી બનાવી લાગ આ વાક્યમાં સંજ્ઞા તો ઘણી બધી છે બરાબર જેવી રીતે જીવલો બરાબર પોયરા દાળ ચોખા ખીચડી આ પાંચ સંજ્ઞાઓ છે આ પાંચ સંજ્ઞાઓ છે તેમાં જીવલો જે છે વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે પોયરા શબ્દ છે જાતિવાચક સંજ્ઞામાં આવશે ત્યાર પછી દાળ ચોખા અને ખીચડી આ ત્રણ જે શબ્દો છે દાળ ચોખા ખીચડી એ શામાં આવશે તો કે દ્રવ્ય વાચક સંજ્ઞામાં આવશે આગળ આપણે જોઈએ દાળ ચોખા બરાબર આપણે એને ગણી શકતા નથી એમ તો એ શામાં આવશે દ્રવ્ય વાચક સંજ્ઞામાં આવશે ખ્યાલ આવ્યો એટલે ત્રણ શબ્દો છે દ્રવ્ય વાચક સંજ્ઞામાં આવશે બરાબર આગળ બીજો બીજું ઉદાહરણ છે વશ્યત નામું લખી કરો જળ પર સહી સિક્કા આજે બીજું ઉદાહરણ છે એમાં સંજ્ઞા છે વસ્યત વસયતનામું જળ સહી સિક્કા આ ચાર સંજ્ઞાઓ છે જેમાં વસ્યત વસ્યતનામું સહી સિક્કા એ ત્રણ જાતિવાચક સંજ્ઞામાં આવશે પરંતુ દ્રવ્યવાચક સંજ્ઞામાં કયો શબ્દ આવશે બરાબર છે કયો આવશે જળ બરાબર આ જળ છે એ દ્રવ્ય વાચક સંજ્ઞા છે એટલે અહીં તમને ફક્ત દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે એ ઓળખવાનું છે આગળ જોઈશું આપણે સુસીની આંખોમાં આંસુ ભરાય આવ્યા તો આંસુ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે એની બાજુમાં ચા બનાવવાનો સામાન હતો કયો શબ્દ આવશે ચા યમુનાના વેણ તમે મૂા છો કેમ કયો શબ્દ આવશે વેણ બરાબર સોઘર એ સોંઘારત આવશે સોંગારતના એ જમાનામાં દસ રૂપિયે હારો ભાત અને એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુઓ વિચારો કયો શબ્દ આવશે ભાત ભાત આવે ને એમ એમ ત્રણ જણા શીરો ખાવા બેઠા કયો શબ્દ આવશે શીરો ખ્યાલ આવ્યો તો આ બધા જે શબ્દો છે દ્રવ્યવાચક સંજ્ઞા છે આગળ આપણે સંજ્ઞાનો પ્રકાર જોઈશું સમૂહ વાચક સંજ્ઞા કયો છે સમૂહવાચક સંજ્ઞા આપણે વ્યાખ્યા જોઈ ગયા છે કે જે નામ એટલે કે જે સંજ્ઞા પ્રાણી કે પદાર્થના આખા સમૂહ માટે વપરાય તેવા શબ્દો એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે સમૂહનો નિર્દેશ કરે ટૂંકમાં બરાબર જોયા શબ્દો આપણે કે સભા સરઘસ સૈન્ય મેળો કાફલો ટોળું બરાબર ઉદાહરણો જોઈએ લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ ઝુંડ એટલે એક એક હોય શકે ઝુંડ ના હોય શકે એટલે ઝુંડ જે શબ્દ છે એ શું દર્શાવે સમૂહ દર્શાવે છે તેનું દર્શન કરતા કુળ ઇકોતેર તાર્યા રે કયો શબ્દ આવશે આમાં વિચારો કુળ એક વ્યક્તિનું ના હોઈ શકે બરાબર એણે એક સુરતી કુટુંબ ને બચાવી લીધું એણે એક સુરતી કુટુંબને કુટુંબ એટલે એમાં એક થી વધારે વ્યક્તિ હોવાના બરાબર એટલે કુટુંબમાં ઘણા બધા હોય એટલે કુટુંબ શબ્દ એ સમૂહ દર્શાવે તેવી જ રીતે છે આગળ સેમ્યુઅલ બટલરે એક આદર્શ સમાજ વિશે કલ્પના કરેલી સેમ્યુઅલ બટલરે એક આદર્શ સમાજ સમાજ શબ્દ સમૂહ દર્શાવે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે ભજન મંડળી એ શું દર્શાવે સમૂહ દર્શાવે બરાબર એક વ્યક્તિ ભજન મંડળી આપ્યું છે એમાં ઘણા બધા વ્યક્તિઓ હોય છે એટલા માટે તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો આવા જે ઉદાહરણો છે ઉદાહરણ આપ્યા હોય તો એમાંથી તમારે ઓળખવાનું હોય અથવા તમને શબ્દ ફક્ત આપવામાં આવ્યો હોય બરાબર અત્યાર સુધીની એક્ઝામમાં સંજ્ઞામાં શું થાય છે કે શબ્દ પૂછાય છે અને તમને ઓપ્શન આપવામાં આવે છે પણ તમને ખ્યાલ હોવો જોઈએ ફક્ત ભજન મંડળીએ એટલો જ શબ્દ પૂછાય સંજ્ઞા ઓળખાવો કયો પ્રકાર છે તો શું આવશે એમાં ઓપ્શન આપ્યા હોય તો તમારે સમૂહ વાચક સંજ્ઞા લખવાનું બરાબર છે આગળ આપણે પ્રકાર જોઈશું ભાવ સંજ્ઞા ભાવનો નિર્દેશ કરે બરાબર ભાવ સંજ્ઞા આપણે ઉદાહરણ જોઈશું વ્યાખ્યા તો આગળ જોઈ જ ગયા છે જીવલાની અજ્ઞાન વફાદારી હું મૂક સાક્ષીની જેમ જોયા કરતો અહી અજ્ઞાન મુખ વિશે તો ભાવને નિર્દેશા કઈ છે બોલો અજ્ઞાન વફાદારી વફાદારી બરાબર આ શું છે ભાવનો નિર્દેશ કરી આગળ ઉદાહરણ છે એનો ગરીબડો પુત્ર ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો એનો ગરીબડો પુત્ર ખુદ દરીદ્રતા શું છે અને સર આ બંને શબ્દો ભાવવાચક સંજ્ઞા દર્શાવે છે આગળ છે બધે છે આદ્રતા થાય તેમાં કંઈક ભળવું ભલું આદ્રતા જે શબ્દ છે બરાબર એ શબ્દ શું દર્શાવે છે ભાવવાચક સંજ્ઞા દર્શાવે છે ચોથું ઉદાહરણ છે લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ આજે ઉદાહરણ આપણે સામાં જોયું સમૂહ વાચકમાં જોયું તો સમૂહ વાચક શબ્દ છે ઝુંડ પરંતુ આપણે ભાવવાચક જોવાનો છે શબ્દ કયો આવશે હેત હેત એટલે શું પ્રેમ અજ્ઞાન રાની પરજ ખેડૂતો લાચારી અનુભવે અજ્ઞાન રાની પર જ ખેડૂતો શું અનુભવે લાચારી દર્શાવતો શબ્દ છે બરાબર એટલે બધા જ જે શબ્દો છે એ ભાવવાચક વાચક સંજ્ઞા દર્શાવે છે આગળનો આપણે પ્રકાર જોઈશું છેલ્લો પ્રકાર છે ક્રિયાવાચક વાચક સંજ્ઞા બરાબર કયો છે ક્રિયાવાચક સંજ્ઞા આપણે જોઈ ગયા કે ક્રિયા દર્શાવતી દોડવું પરથી દોડ ચાલવું પરથી ચાલ લખવું પરથી લેખન બરાબર દર્શન રમવું પરથી રમત વગેરે શબ્દો આ ક્રિયાવાચક સંજ્ઞા છે પરંતુ આપણે અહીં ઘણા ઉદાહરણો આપ્યા છે એમાં એવો કયો શબ્દ છે જેના દ્વારા આપણને એવો ખ્યાલ આવે કે ક્રિયા દર્શાવે છે ક્રિયા કરી રહ્યા છે બરાબર તો ઉદાહરણ પરથી આપણને વધુ ખ્યાલ આવશે અહીં છે એમાં બચત સી રીતે થાય બરાબર આપણું આપણો જે બારમો પાઠ છે ચોપડાની ઇન્દ્રજાળ એમાં આવી બધી સંજ્ઞાઓ છે તો અહીં બચત બરાબર એ ક્રિયાવાચક સંજ્ઞા છે તેવી જ રીતે બામ મને મોકલે બા કયું કામ કરવા માટે મોકલાવે છે ઉઘરાણીએ કરવા માટે મોકલાવે છે એટલે ઉઘરાણીએ તેવી જ રીતે છે બે ત્રણ વર્ષમાં પૈસા વસૂલ કરશે તેવી જીવલાની શ્રદ્ધા હતી તો કયો શબ્દ આવશે બે ત્રણ વર્ષમાં પૈસા વસૂલ કરશે બરાબર વસૂલ કરવાની ક્રિયા છે તેવી જીવલાને શ્રદ્ધા હતી વસૂલ શબ્દ સાહુકારો દ્વારા રાખડી ભોળી પ્રજાનું શોષણ કઈ ક્રિયા થતી હતી દ્વારા તો જે જે પ્રજા હતી એનું શું થતું હતું શોષણ છેલ્લું વાક્ય છે મને થયું મારું ભણતર મારા ગાંધીવાદી વિચારો બધું મારું ભણતર ભણવાની ક્રિયા બરાબર મારા ગાંધીવાદી વિચારો બધું દમ ભણતર એટલે બચત ઉઘરાણીએ વસૂલ શોષણ ભણતર આ ક્રિયાવાચક સંજ્ઞા છે ખ્યાલ આવ્યો મિત્રો તો તમારે દરેક વિદ્યાર્થીઓએ આજે સંજ્ઞાનો ટોપિક છે એ બુક્સમાં આપ્યું જ છે વિસ્તારથી ઉદાહરણોને બધું જ આપ્યું છે તો બધાએ જ વાંચવું બરાબર પ્રકારો એની વ્યાખ્યા અને ઉદાહરણો આપ્યા છે તમને સમજાવ્યું જ છે તો ફરીથી તમારે આ બુક્સમાંથી વાંચવું તો અહીં આપણો જે સન્ના ટોપિક છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ